press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું તારીખ 10 અને 11 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. એ પહેલાં જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ વિડીયો લેક્ચરની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમને PDF મળી જશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. હવે અગાઉ જે ક્વેશ્ચન પૂછેલા હતા તો અહીંયા જવાબ આપેલા છે પિયુષ દરજી, ડિમ્પલ પંચોલીએ. તો અહીંયા આપણે ગઈકાલે પૂછ્યું હતું, વાત થઈ હતી વિન્ટર ઓલિમ્પિક જે ચાઇનામાં છે, તો ચાઇના વિશે વાત કરી હતી આપણે. પછી બીજી આપણે વાત કરી હતી ફાસ્ટેગ વિશે વાત કરી હતી, વર્લ્ડ બેંકના જે પ્રેસિડેન્ટ છે એના વિશે વાત કરી. તો આ બધી ડિટેલ અહીંયા આપેલી છે, તો એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. હવે અહીંયા પણ રૂચા પટેલ અને પૃથ્વીરાજ ચૌહાણે જવાબ આપેલા છે, તો આ પણ તમે જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયા વિશે કહ્યું છે, પછી કૌશલ્યા વાઘેલા વિશે જેના વિશે આપણે અગાઉ વાત કરી હતી એના વિશે અહીંયા ડિટેલમાં આપેલું છે. હવે અનએકેડેમીમાં પણ અમે દરરોજ કરંટ અફેર લઈએ છીએ MCQ પ્રકારે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. ભૂમિક વઘાસિયા તરીકે પ્રોફાઇલ છે અને જોડાવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કોને મેન્સ હોકી ટીમના કોચ પદેથી દૂર કરવામાં આવ્યા છે? તો આપણી જે મેન્સ હોકી ટીમ છે એના કોચ હતા હરેન્દ્ર સિંહ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે હરેન્દ્ર સિંહ અને તે અત્યાર સુધી મેન્સ હોકી ટીમના કોચ હતા, પણ હાલ તેમને પદેથી દૂર કરવામાં આવ્યા છે. કેમ કે અત્યાર સુધી જ્યારે આવો તેઓ કોચ હતા તો મેન્સ જે ટીમ હતી હોકી ટીમ તેનું પરફોર્મન્સ બહુ એવું સારું રહ્યું નથી અને અત્યાર સુધી એવું હતું નહીં, તો એ બાબતે તેમને આ કોચ પદેથી દૂર કરવામાં આવ્યા છે હરેન્દ્ર સિંહ, કે જેમને મેન્સ હોકી ટીમના કોચના પદેથી દૂર કરવામાં આવ્યા છે. હવે મેન્સ હોકી ટીમ વિશે વાત કરીએ તો એના કેપ્ટન છે, એમનું નામ છે મનપ્રીત સિંહ. જે મનપ્રીત સિંહ છે એ આ મેન્સ હોકી ટીમના કેપ્ટન છે અને મેન્સ હોકી ટીમ છે તો તેમણે 1928માં સૌ પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો અને જે 1975નો વર્લ્ડ કપ હતો તો એ પણ મેન્સ હોકી ટીમે જીતેલો છે. અત્યાર સુધી જોઈએ તો ટોટલ 8 ગોલ્ડ જીતેલા છે મેન્સ હોકી ટીમે અત્યાર સુધીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત અને મધ્ય એશિયા વચ્ચે પ્રથમ સંવાદ ક્યાં યોજાશે? તો ભારત અને મધ્ય એશિયા એટલે કે સેન્ટ્રલ એશિયા વચ્ચે જે પ્રથમ ડાયલોગ થવાનો છે તો આ સંવાદ છે એ ઉઝબેકિસ્તાનમાં યોજાવાનો છે. ઉઝબેકિસ્તાનના જે સમરકંદ શહેર આવેલું છે તો ત્યાં યોજાશે. જે આ સમરકંદ સિટી છે ઉઝબેકિસ્તાનમાં આવેલું, તો ત્યાં 12-13 જાન્યુઆરી દરમિયાન આ જે ડાયલોગ છે યોજાશે ભારત વચ્ચે અને મધ્ય એશિયાના દેશો વચ્ચે. હવે આ જે ડાયલોગ યોજાશે તો આની જે અધ્યક્ષતા કરશે એ બે વ્યક્તિઓ કરશે. એક તો છે આપણા ભારતના વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજ અને ઉઝબેકિસ્તાનના જે વિદેશ મંત્રી છે એમનું નામ છે અબ્દુલ અઝીઝ કમિલોવ. તો આ બંને છે આ ડાયલોગની આ સંવાદની અધ્યક્ષતા કરશે, કે જે 12-13 જાન્યુઆરી દરમિયાન સમરકંદમાં યોજાશે. હવે આમાં છે એ ઘણા દેશો હશે આમંત્રિત, એમાંથી જે ખાસ આમંત્રિત સભ્ય દેશ હશે એ હશે અફઘાનિસ્તાન. શા માટે? તો હાલ આપણે જોયું કે અફઘાનિસ્તાનમાં જે તાલિબાન અત્યારે અફઘાનિસ્તાનમાં બહુ જ બમબમારી થાય છે અને ઘણા લોકો મૃત્યુ પામે છે અને ત્યાં એ જગ્યા અત્યારે સેફ રહી નથી, તો એના માટે વાત કરવા માટે ખાસ આમંત્રિત સભ્ય તરીકે અફઘાનિસ્તાનને પસંદ કરવામાં આવ્યું છે. અને આ સિવાય પણ બીજા જે આસપાસના દેશો છે કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન ને કઝાકિસ્તાન, તો આ જે બધા દેશો છે એના પણ વિદેશ મંત્રીઓ આમાં ભાગ લેશે. ઉઝબેકિસ્તાન વિશે વાત કરીએ તો એનું આખું ફૂલ ફોર્મ, આખું નામ છે એનું પૂરું નામ એ છે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન. રાજધાની છે એ છે તાશ્કંદ અને રાષ્ટ્રપતિ છે એ છે શૌકત મિર્ઝિયોયેવ, કે જે હાલ જ ભારતની મુલાકાતે આવ્યા હતા. અહીંયા તમે જોઈ શકો છો આ છે સેન્ટ્રલ એશિયાનો મેપ છે, અહીંયા છે ઉઝબેકિસ્તાન કે જેની રાજધાની તાશ્કંદ છે અને એના સમરકંદમાં ડાયલોગ યોજાવાનો છે. પછી આજુબાજુના દેશ તે એમાં છે અહીંયા કઝાકિસ્તાન, પછી અહીંયા છે તુર્કમેનિસ્તાન, આ છે અફઘાનિસ્તાન કે જેની રાજધાની કાબુલ છે, પછી આ છે તાજિકિસ્તાન, આ છે કિર્ગિસ્તાન, અહીંયા છે ભારત. તો અહીંયા છે ઉઝબેકિસ્તાનમાં ડાયલોગ થવાનો છે. હવે આનો હેતુ શું છે? તો આનો હેતુ છે કે આ બધા સેન્ટ્રલ એશિયા અને ભારત વચ્ચે જે બિઝનેસ છે એ જળવાઈ રહે અને ટ્રેડ માટેની જે કનેક્ટિવિટી છે સરખી જળવાઈ રહે એના માટે આ ડાયલોગ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ પ્રમાણે ભારતનો ક્રમ કેટલામો છે? તો હેન્ડલી કરીને જે ગ્રુપ છે તો એ પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે બહાર પાડે છે, તો એના અંતર્ગત જે ભારતનો ક્રમ આવ્યો છે 79મો આવ્યો છે. હવે આ શા અંતર્ગત આ ઇન્ડેક્સ બહાર પાડે છે? તો જે કોઈ પણ દેશ છે એ ટ્રાવેલ ફ્રેન્ડલી હોય, કે જે દેશમાં ટ્રાવેલ કરવું સૌથી સરળ હોય છે, તો એ પ્રમાણે આ પાસપોર્ટ ઇન્ડેક્સ છે
એ બહાર પાડે છે. તેમાં ભારતનો છે 79મો, એટલે કે 79મો ક્રમ આવ્યો છે. હવે ભારતનો નંબર છે 79મો, તો પહેલા ક્રમ વિશે વાત કરીએ તો ફર્સ્ટ ક્રમ આવ્યો છે જાપાનનો, પછી બીજા નંબરે છે દક્ષિણ કોરિયા અને સિંગાપોર, અને ત્રીજા નંબરે છે ફ્રાન્સ. હવે છેલ્લા ત્રણ દેશો વિશે વાત કરીએ, છેલ્લા ત્રણ ક્રમાંકે હોય તો એમાં છે સીરિયા, અફઘાનિસ્તાન અને ઇરાક. પછી બીજી વાત કરીએ તો આ જે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે એ ક્યાંથી ડેટા કલેક્ટ કરીને આ ક્રમ આપે છે, તો એ IATA કરીને એક ઓથોરિટી છે કે જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. તો આની પાસેથી ડેટા કલેક્ટ કરીને આ ઇન્ડેક્સમાં સ્થાન આપે છે બધાને, અને ટોટલ 199 પાસપોર્ટ આમાં કવર થઈ જાય છે. અને બીજી ભારત વિશે વાત કરીએ તો 2019માં 79મો ક્રમ આવ્યો છે, જ્યારે 2018માં આવ્યો હતો 81મો. તો અત્યારે ક્રમ છે સુધર્યો છે બે ક્રમાંક, અને 81માંથી હવે આવ્યું છે 79મો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કઈ ઓનલાઈન ઝુંબેશ લોન્ચ કરવામાં આવી છે? તો જે WCD છે, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટેની મિનિસ્ટ્રી છે, તો એના દ્વારા હાલ જ જે વેબ વન્ડર વુમન તો આ જે ઝુંબેશ છે આ લોન્ચ કરવામાં આવી છે. એને તમે જોઈ શકો છો, આ છે હેશટેગ WWW, એટલે કે વેબ વન્ડર વુમન. તો આ ઝુંબેશ લોન્ચ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. હવે એનો હેતુ શું છે એના વિશે આપણે વાત કરીએ તો એનો હેતુ છે એ છે વિશ્વમાં સોશિયલ મીડિયા દ્વારા સામાજિક બદલાવનો હકારાત્મક એજન્ડા ચલાવી રહેલી મહિલાઓની સિદ્ધિઓને શોધવા અને સન્માનિત કરવા. અત્યારે જે હાલ સોશિયલ મીડિયા છે તો એમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા NGO એના થકી પણ ચાલે છે, એનું એને પ્રોત્સાહન મળે છે. પછી બીજી કોઈ વસ્તુ છે તો કોઈ એમાં હકારાત્મક એજન્ડાઓ પણ અહીંયા શરૂ કરેલા હોય છે, કોઈ સારા કામો પણ સોશિયલ મીડિયા થ્રુ કરતા હોય છે. તો આવી જે મહિલાઓ હોય છે કે જે સોશિયલ મીડિયા થ્રુ સામાજિક બદલાવો લાવવા માટે પ્રયાસો કરી રહી છે, તો એને શોધવા માટે અને એમને સન્માનિત કરવા માટે આજે વેબ વન્ડર વુમનનું જે ઇનિશિયેટિવ છે, ઓનલાઈન કેમ્પેન છે, લોન્ચ કરવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. અને આમાં શું કરવામાં આવશે તો વિશ્વમાંથી જેવી પણ આવી મહિલાઓ હશે એના કામને શોધવામાં આવશે, એ કઈ પ્રકારનું કામ કરે છે અને એમને સન્માનિત કરવામાં આવશે. અને લોન્ચ આપણે એક તો જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એના દ્વારા કરાયું છે, પ્લસ બીજા NGO બ્રેક થ્રુ છે એ અને ટ્વિટર ઇન્ડિયા બંને દ્વારા પણ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે NGO બ્રેક થ્રુ વિશે વાત કરીએ તો આ એક NGO છે કે જે બાળકીઓ અને મહિલાઓ છે એના ઉપર વાયોલન્સ ન થાય એ બાબત ઉપર જે તે કાર્ય કરી રહ્યું છે, અને હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત તે કામ કરી રહ્યું છે. અને આની અમુક આના પ્રોગ્રામ છે જેવા કે બેલ બજાઓ, નેશન અગેન્સ્ટ અર્લી મેરેજ, આઈ એમ હિયર જેવા આના પ્રોગ્રામો છે જે આમણે લોન્ચ કર્યા છે NGO બ્રેક થ્રુએ. પછી ટ્વિટર ઇન્ડિયા છે તો એ આમાં કઈ રીતે સહભાગી બનશે, તો આમાં શું કરવામાં આવશે તો જેટલા નોમિનેશન આવશે કે આના માટે કોઈ મહિલાઓ છે તેના નોમિનેશન આવશે તો એમાંથી તેમને અહીંયા ટ્વિટર ઉપર મૂકવામાં આવશે. પછી પબ્લિક વોટિંગ કરવામાં આવશે અને સૌથી વધુ જેમને પબ્લિક વોટિંગ મળશે ટ્વિટર ઉપર તો તેને સિલેક્ટ કરી અને પછી એક જજની પેનલ હશે તો ત્યાં એમના નામ આપવામાં આવશે અને પછી આ જજ હશે આ બધાને સિલેક્ટ કરશે એમાંથી મહિલાઓને અને તેમને પછી સન્માનિત કરવામાં આવશે. તો આવી રીતે આ કામ કરશે વેબ વન્ડર વુમન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કોણે ગંગાજળ પ્રોજેક્ટ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં લોન્ચ કર્યો છે? તો ઉત્તરપ્રદેશમાં આવેલું આગ્રા શહેર કે જેમાં હાલ જ ગંગાજળ પ્રોજેક્ટ છે લોન્ચ કર્યો છે નરેન્દ્રભાઈ મોદીએ, કે જે આપણા વડાપ્રધાન છે તેમણે. તો આનો હેતુ છે કે જે આગ્રા છે તે શહેરમાં વધુ પાણી પુરવઠો મળી રહે એના માટે આ લોન્ચ કરવામાં આવ્યો છે. આગ્રામાં રહેતા રહેવાસીઓ પ્લસ કે જે અહીંયા ટુરિસ્ટો આવે છે, જે પ્રવાસીઓ આવે છે, તો એમને પણ પાણી પુરવઠો મળી રહે એ હેતુથી આ લોન્ચ કરવામાં આવ્યું છે ગંગાજળ પ્રોજેક્ટ. હવે આનો જે આગ્રા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ છે એના અંતર્ગત એક ICCC આધારશિલા પણ મૂકી છે. તો બીજો એક પ્રોજેક્ટ છે જે છે આગ્રા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, તો એના અંતર્ગત સંકલિત આદેશ અને નિયંત્રિત સેન્ટર, તો આ સેન્ટર છે એની આધારશિલા પણ જે માનનીય નરેન્દ્રભાઈ મોદી છે તેમણે મૂકી છે. હવે ટોટલ આનો ખર્ચ છે એ 2980 કરોડ રૂપિયા છે, અહીંયા ટોટલ ખર્ચ છે 2980 કરોડના પ્રોજેક્ટ અહીંયા લોન્ચ કરેલા છે. પછી ગંગાજળ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો એની આધારશિલા 2005માં જ મુકાઈ ગઈ હતી અને તે 2012માં પૂરું થવાનું હતું, પણ કોઈ કારણોસર તે પૂરું થઈ શક્યું નહીં અને પછી તે 2019માં અત્યારે આને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ જે પ્રોજેક્ટ હતો તો શરૂઆતમાં એની કિંમત હતી, એનો ખર્ચ હતો 345 કરોડ જેટલો હતો, પણ અત્યારે એનો ખર્ચ લગભગ 2800 કરોડ જેટલો થઈ ગયો છે. તો આ છે ગંગાજળ પ્રોજેક્ટ કે જેમણે
હાલ જ લોન્ચ કર્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનો સૌથી લાંબો સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ કયા રાજ્યમાં નિર્માણ પામ્યો છે? તો આ જે સિંગલ લેન સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ છે એ અરુણાચલ પ્રદેશમાં નિર્માણ પામ્યો છે અને ભારતનો સૌથી લાંબો આ પ્રકારનો બ્રિજ છે. હવે આ બ્રિજ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, આ છે સૌથી લાંબો બ્રિજ છે આ પ્રકારનો, કે જે સસ્પેન્શન બ્રિજ છે અને હાલ તે અરુણાચલ પ્રદેશમાં નિર્માણ પામ્યો છે. તો હવે આ બ્રિજ વિશે વાત કરીએ તો એને બીજા નામ એટલે કે બિયોરંજ અથવા તો બિયોરંગ, તો બિયોરંજ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેની લંબાઈ છે 300 મીટર છે અને જે નદી છે સિયાંગ નદી છે, તો આ સિયાંગ નદી ઉપર તે બનાવવામાં આવ્યો છે. હવે બીજી એના વિશે વાત કરીએ તો આનું ઉદ્ઘાટન કર્યું છે પેમા ખાંડુ, કે જે અરુણાચલ પ્રદેશના સીએમ છે, મુખ્યમંત્રી પેમા ખાંડુ. તો પેમા ખાંડુજીએ આનું ઉદ્ઘાટન કર્યું છે અને અને ખાસિયત તો આપણે જોઈ ગયા કે એક તો લંબાઈની આટલી છે અને જે ભારતનો સૌથી લાંબો બ્રિજ છે. પછી અહીંયા જે આજુબાજુના રહેવાસીઓ હશે કે જે આર્મીઓ હશે તો એમને પણ ફાયદો થશે, કેમ કે લગભગ 40 કિલોમીટર જેટલું અંતર છે ઘટી જશે. પછી બીજી વાત કરીએ સિયાંગ નદી વિશેની, તો સિયાંગ નદી છે એ હિમાલય છે, તો હિમાલયના ગ્લેશિયરથી એક નદી નીકળે છે જેનું નામ છે સાંગપો. હવે આ છે ચીનમાં થઈ અને પછી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, તો આજે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારથી એનું નામ પડી જાય છે સિયાંગ. અને પછી અરુણાચલ પ્રદેશમાં આ સિયાંગ અને બીજી વિહત નદી ભેગી થઈ અને પછી આ બને છે બ્રહ્મપુત્રા નદી બને છે. એટલે કે શરૂઆતમાં અહીંયા હોય છે સાંગપો, પછી સિયાંગ અને પછી બ્રહ્મપુત્રા. તો અહીંયા જે સિયાંગ છે તો એના ઉપર આ બ્રિજ છે બનાવવામાં આવ્યું છે, કે જેનું નામ છે બિયોરંજ બ્રિજ અથવા તો બિયોરંગ બ્રિજ, કે જેનું ઉદ્ઘાટન કર્યું છે પેમા ખાંડુજીએ. અરુણાચલ પ્રદેશ અહીંયા જોઈ શકો છો તમે, તો અરુણાચલ પ્રદેશ છે અહીંયા આવેલું છે ચીન. અને અહીંયા રાજ્યો વિશે વાત કરીએ તો આસામ નાગાલેન્ડ આ બંને સાથે સરહદ ધરાવે છે. અહીંયા આવે છે ભૂટાન અને અહીંયા ચીન. હવે અરુણાચલ પ્રદેશ છે એના મુખ્યમંત્રી કે પેમા ખાંડુ જેમણે હાલ એનું ઉદ્ઘાટન કર્યું છે, અને ગવર્નર છે એમનું નામ છે ડૉક્ટર બી ડી મિશ્રા. અને જે રાજધાની છે એ છે ઈટાનગર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હિન્દી દિવસ છે એ દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. હવે આજે વિશ્વ હિન્દી દિવસ છે તો એ પહેલાં તો વાત કરીએ, એની શરૂઆત થઈ હતી 2006થી. 2006થી દર વર્ષે ઉજવવામાં આવે છે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસ. હવે 10 જાન્યુઆરીના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે? તો પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ યોજાણી હતી, કે જે નાગપુરમાં, મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાણી હતી, અને 10 જાન્યુઆરી 1975માં યોજાણી હતી પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ. એટલે જે ભારત સરકારે તેમણે 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસે વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આનો હેતુ એવો છે કે હિન્દી ભાષાને વિશ્વભરમાં ફેલાવવા માટે અને વિશ્વ સ્તરે સ્થાન અપાવવા માટે. હવે બીજો પણ એક દિવસ છે એ છે ખાલી હિન્દી દિવસ. એક છે વિશ્વ હિન્દી દિવસ અને એક છે હિન્દી દિવસ. તો વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે અને હિન્દી દિવસ છે એ 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય છે. હવે આ બંનેમાં ફરક શું છે? તો આના વિશે તો આપણે જાણી ગયા વિશ્વ હિન્દી દિવસ વિશે, કે જે 10 જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. હવે જે હિન્દી દિવસ છે એ 14 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. હવે આના વિશે વાત કરીએ તો 1949માં 14 સપ્ટેમ્બર 1949માં જે બંધારણ સભા છે તો તેમણે હિન્દી ભાષાને, જે દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા છે, તો તેને સત્તાવાર ભાષા, ઓફિશિયલ લેંગ્વેજ, કેન્દ્રની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે પસંદ કરી હતી. એટલા માટે 14 સપ્ટેમ્બરના રોજ છે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તો ઓફિશિયલ લેંગ્વેજ તરીકે એક તો હિન્દીને પસંદ કરી છે અને એક છે ઇંગ્લિશ. તો હિન્દીને પસંદ કરી હતી 14 સપ્ટેમ્બરના રોજ, એટલે તેથી 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્વ હિન્દી દિવસ છે 10 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્યુ રાજ્ય યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે કે UBIનું અમલીકરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે? હવે યુનિવર્સલ બેઝિક ઇન્કમ આનું અમલીકરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે એ હશે સિક્કિમ. તો આજે સિક્કિમ છે એ આજે સાર્વત્રિક મૂળભૂત આવક અથવા તો યુનિવર્સલ બેઝિક ઇન્કમ આનું અમલીકરણ કરવા જઈ રહ્યું છે, એવું ત્યાંની સત્તાધારી પાર્ટી છે જેનું નામ છે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ. તો આજે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ છે એના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 2022 સુધીમાં આનું અમલીકરણ કરવામાં આવશે યુનિવર્સલ બેઝિક ઇન્કમનું. હવે આજે યુનિવર્સલ બેઝિક ઇન્કમ છે એના વિશે વાત કરીએ તો કોઈ પણ રાજ્ય છે અથવા તો કોઈ પણ દેશ, તો તેમાં વિવિધ માણસો હોય છે, કોઈ નોકરી કરતો હોય છે, કોઈને બિઝનેસ હોય છે અથવા તો કોઈ મજૂરી કરતો હોય છે,
અને બધાની આવક પણ અલગ અલગ હોય છે અને બધા પાસે છે એ રહેઠાણની જગ્યા અથવા તો મિલકત હોય છે એ પણ અલગ અલગ ને વધુ ઓછી હોય છે. તો આ જે યુનિવર્સલ બેઝિક ઇન્કમ છે એમાં શું હશે, તો જેટલા પણ વ્યક્તિઓ છે રાજ્યના, કે રાજ્ય કરતું હોય તો રાજ્ય માટે અને દેશ કરતું હોય તો દેશ માટે. તો સિક્કિમ વિશે વાત કરીએ તો સિક્કિમના જેટલા પણ વ્યક્તિઓ છે બધાને મહિને એક બેઝિક આવક આપવામાં આવશે. કોઈ પણ ફિક્સ આવક છે બધાને એટલી આપવામાં આવશે. અને એના કોઈ જે રોજગાર છે જોવામાં નહીં આવે કે કોણ કેટલું કમાવે છે અથવા તો કોઈ ઓછું કમાય છે કોઈ વધુ કમાય છે, તો એ પ્રમાણે પાસે એવું કંઈ નહીં હોય. પણ બધાને ફિક્સ એક પગાર રીતે એક મહિનામાં એક વખત પગાર રીતે એક આવક આપવામાં આવશે, એને કહેવાય છે યુનિવર્સલ બેઝિક ઇન્કમ. તો આ સિક્કિમ છે આનું અમલીકરણ 2022 સુધીમાં થઈ જશે એવું આની પાર્ટીએ કહ્યું હતું, સત્તાધારી પાર્ટીએ, જેનું નામ છે SDF, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ. તો આ છે ભારતનું પ્રથમ રાજ્ય બનશે. અને આ અગાઉ છે આનું ટ્રાયલ છે એ ગુજરાત અને મધ્યપ્રદેશ આ બંનેમાં પણ થઈ ગયું છે યુનિવર્સલ બેઝિક ઇન્કમનું. સિક્કિમ વિશે વાત કરીએ તો અહીંયા આવેલું છે સિક્કિમને રાજ્ય એક જ ટચ કરે છે આપણું, એ છે પશ્ચિમ બંગાળ. પણ આંતરરાષ્ટ્રીય સરહદ છે વધુ છે, અહીંયા છે નેપાળ, અહીંયા છે ભૂટાન અને ઉપર છે અહીંયા છે છે ચીન. સિક્કિમ વિશે વાત કરીએ તો સિક્કિમ છે એના જે ગવર્નર છે એમનું નામ છે ગંગા પ્રસાદ અને જે મુખ્યમંત્રી છે એમનું નામ છે પવન ચામલિંગ અને રાજધાની છે એ છે ગંગટોક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કોણ ગ્લોબલ સોલાર કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા છે? તો પ્રવણ મહેતાજી છે, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે પ્રવણ આર મહેતા. તો આ પ્રવણ આર મહેતા છે હાલમાં જ ગ્લોબલ સોલાર કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા છે. આ છે હાલમાં છે એ નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયા છે તો એના પ્રેસિડેન્ટ છે અને તેઓ હાલ જ ગ્લોબલ સોલાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે અને એવા ભારતના પ્રથમ પ્રમુખ ભારતના ભારતીયઓ એવા પ્રથમ પ્રમુખ બન્યા છે ગ્લોબલ સોલાર કાઉન્સિલના. હવે આ જે ગ્લોબલ સોલાર કાઉન્સિલ છે તો એનું હેડક્વાર્ટર આવેલું છે એ વોશિંગ્ટન DC માં આવેલું છે USA માં અમેરિકામાં. હવે આ છે શું કરે છે ગ્લોબલ સોલાર કાઉન્સિલ, તો આ છે સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો એ વિશે પ્રમોટ કરે છે, એ વિશે છે એ દેશોને પ્રોત્સાહિત કરે છે. તો એના સૌર ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ થાય તો તેથી રિન્યુએબલ એનર્જીનો વધુ ઉપયોગ થયો ગણાશે અને પર્યાવરણને નુકસાન થશે નહીં. અને આ જે ગ્લોબલ સોલાર કાઉન્સિલ છે તો એમાં 30 પણ વધુ દેશો છે એનું ગઠબંધન છે. આ છે ગ્લોબલ સોલાર કાઉન્સિલ કે જેના હાલ પ્રમુખ બન્યા છે પ્રવણ આર મહેતા, કે જે પ્રથમ ભારતીય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં USA ક્રિકેટ એ ICCનો કેટલામો સભ્ય બન્યો છે? તો USA ક્રિકેટ છે એ હાલ જ ICCનો 105મો સભ્ય બન્યો છે. USA ક્રિકેટ વિશે વાત કરીએ તો એની હાલ જ સ્થાપના થઈ હતી 2017માં અને અમેરિકા છે તેમાં ક્રિકેટની ગવર્નિંગ બોડી છે આ USA ક્રિકેટ અને તે હાલ જ ICCનો 105મા નંબરનો સભ્ય બન્યો છે. ICC વિશે વાત કરીએ તો ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને આનો જે મોટો છે ક્રિકેટ ફોર ગુડ. સ્થાપના થઈ હતી 15 જૂન 1909માં અને હેડક્વાર્ટર આવેલું છે UAEના દુબઈમાં. હાલ જ USA ક્રિકેટ છે આનો સભ્ય બન્યો છે એટલે ટોટલ હવે 105 મેમ્બર થઈ ગયા છે. ચેરમેન છે આપણા ભારતના શશાંક મનોહર છે અને CEO છે એ છે ડેવિડ રિચર્ડસન. ગઈકાલનો જે ક્વેશ્ચન હતો એમાં છે કૌશલ્યા વાઘેલા કે જેઓ ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટ જેનું નામ છે વિક્ટોરિયા પાર્લામેન્ટ તો એના સાંસદ બનનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ છે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે વિશ્વની પ્રથમ ડ્રાઈવરલેસ બુલેટ ટ્રેન હાલમાં કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? જાપાન, અમેરિકા, ચીન કે રશિયા? તો આનો જવાબ કમેન્ટ બોક્સમાં દર્શાવો. આવી જ રીતે ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે તેમાંથી તમને મળી જશે. થેન્ક યુ.